શ્રીભાગવત ભાવાર્થ વિભાવાર્થવતારિત સ્વામી સંતોષ હેતુ શ્રીવલ્લભ શરણં મમ શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યં પ્રયોજકં અંતર્યામી સમસ્તાનાં ભાવં જાનાતિ માનસં. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો. વાસ્તવમાં તો સારસ્વત કલ્પમાં ગોપીજનો જે પથ ઉપર ચાલ્યા હતા અને પૂર્ણ પુરુષોત્તમ પરમાનંદ સ્વરૂપ પરમાત્માને જાણ્યા હતા, માણ્યા હતા, એ માર્ગને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞાના લીધે વલ્લભે એ જ ગોપીજનોનો માર્ગ પ્રગટ કર્યો અને તે માર્ગ એ પુષ્ટિ માર્ગ. તો પ્રભુને પ્રેમ દ્વારા પામવાનો જે માર્ગ છે એ જ પુષ્ટિ માર્ગ. એટલે કહ્યું આપણે ત્યાં પ્રીતમ પ્રીત હિતે ભઈ, એટલે પ્રીતમ આપણા પ્રભુ એમને પામવા માટેનો માર્ગ આ પુષ્ટિ માર્ગ છે. અને એ પ્રભુ વશ પણ પ્રેમથી થાય. પ્રીતમ પ્રીત હિતે બસ કીને, તો આવા આ પુષ્ટિ માર્ગમાં પ્રેમ તો છે પણ એ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ છે. ત્યાં કોઈ અપેક્ષા નથી. એટલે શરીરાય ચરણોએ આજ્ઞા કરી કે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સકથ્યતે, જ્યાં પ્રભુના સુખનો જ વિચાર છે એ પુષ્ટિ માર્ગ છે. અને આવા પ્રેમ માટે, પ્રભુની પ્રસન્નતા માટે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા કરો અને કૃષ્ણ કથા કરો. પ્રભુની સન્મુખ થઈએ ત્યારે સેવા, અને પ્રભુની સન્મુખ ન હોઈએ, અનુસરનો સમય હોય ત્યારે કૃષ્ણ કથા. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચેતસ્તત પ્રવણમ સેવા. સેવામાં ચિત્તની એકાગ્રતા, મનની એકાગ્રતા અત્યંત જરૂરી છે. અને એવી રીતે ગુણાનુવાદમાં પણ પ્રભુના ગુણગાન ગાતા એકતાન થઈ જવું આ ખૂબ જરૂરી છે. અને આવી ચિત્તની એકાગ્રતા માટે મન એની પ્રસન્નતા એ ખૂબ આવશ્યક છે. એટલે જ કીર્તન અને તન મન એ વિષય ઉપર આજે થોડોક વિચાર કરીશું, જ્યાં કીર્તન પણ શું છે, તન કોને કહેવાય, તન શેનું બનેલું છે, મન શું છે, અંતઃકરણ શું છે, આ બધા જ વિષયોને આપણે અંદર આવરી લેવાનો પ્રયત્ન કરીશું. આ પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રસન્નતા માટે મહાપ્રભુજીએ ત્રણ વિધા બતાવી. આ માર્ગ જ રાગ ભોગ અને શૃંગારનો માર્ગ ઓળખાય છે. શ્રી મહાપ્રભુજીએ આ શરૂ કરેલી ત્રણ વિધા શ્રી ગોસાઈજીના સમયમાં તો ચરમ સીમા ઉપર હતી. હવે જે રાગ ભોગ શૃંગારમાં પહેલું સ્થાન રાગને આપ્યું, તો આ રાગ એટલે જ કીર્તન સેવા. રાગ એટલે પ્રભુમાં અનુરાગ, અર્થાત પ્રભુમાં પ્રેમ. એટલે પ્રભુમાં પ્રેમ કરવો હોય, પ્રભુમાં અનુરાગ કરવો હોય,
તો કીર્તન એ પુષ્ટિ માર્ગમાં ખૂબ 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 સબળ સાધન છે. આ કીર્તનો પુષ્ટિ માર્ગમાં વિવિધ રાગોમાં અને વિવિધ તાલમાં ગવાય છે, કારણ કે સીધો સંબંધ આ સંગીતને ભારતના શાસ્ત્રીય સંગીત સાથે છે. એટલે શાસ્ત્રીય સંગીત રૂપી એક સમુદ્ર છે, એમાં આ જુદા જુદા રાગ રૂપી તરંગો ઉદ્ભવતા હોય છે. અને આ સંગીત, ચાહે એ ભારતીય સંગીત હોય કે વેસ્ટર્ન વર્લ્ડ હોય, પણ સંગીતનો સ્વીકાર પ્રાય વિશ્વના દરેકે દરેક ધર્મોમાં છે. અને આમ જોવા જઈએ તો સંગીત જન્મથી મૃત્યુ સુધી વણાયેલું છે. બાળક જન્મે ત્યારે રડે, કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પાછળ ગવાતા જે બધા કરુણાસભર ગીતો, એના મૂળમાં તો સંગીત છે. એટલું જ નહીં, આ જગત, આ પૃથ્વી, એમાં પણ પ્રભુએ સંગીત પધરાવ્યું છે. સમય અનુસાર આવતું ઋતુચક્ર, વહેતો પવન, કે વીજળીનો ગડગડાટ, કે સમુદ્રમાંથી ઉડતી લહેરો, પક્ષીઓનો ચહેચહાટ, કે પશુઓનું ભાંભરવું, કે પશુઓનો અવાજ, આમાં મૂળભૂત તો પરમાત્માએ મૂકેલું એક જાતનું સંગીત છે. અને એટલે જ દરેકે દરેક ધર્મોમાં સંગીતને એક સ્થાન મળ્યું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી તો ગીત સંગીત સાગર છે. આથી આપ શ્રીઓએ દિનતાયુક્ત, સવિનય અને સ્નેહસભર કીર્તન ગાનનો રસ્તો બતાવ્યો, અને આવા ગાનથી પરાપર પુષ્ટિ પુરુષોત્તમ રીજે છે. શ્રી વલ્લભે આમ તો જોવા જઈએ ભક્તિમાર્ગ છે, અને ભક્તિમાર્ગના ચારે ચાર આચાર્યો મહાપુરુજી પહેલા થયેલા, પણ રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય, માધવાચાર્ય, સર્વે પોતપોતાના સંપ્રદાયોમાં સંગીત તો મૂક્યું જ છે, પણ શ્રી વલ્લભે ભક્તિમાર્ગની પતાકા સમગ્ર ભારત વર્ષમાં લહેરાવી, સ્વમાર્ગમાં કીર્તન ભક્તિની એક વ્યવસ્થિત પરંપરા શ્રી વલ્લભે પ્રસ્થાપિત કરી દીધી છે. એટલે સેવા દરમિયાન કીર્તનને અનિવાર્ય કરી દીધા. ચાર પ્રકારના ભાવો વલ્લભ સમજાવે છે, દાસ્ય, વાત્સલ્ય, સખ્ય અને માધુર્ય. તો આ ચાર ભાવોથી પૂરિત એ આ પુષ્ટિ ભક્તિ માર્ગની ઉપાસનામાં આ ચાર ભાવોથી પૂરિત રાગ અને તાલ આધારિત કીર્તનો એ ખૂબ અગત્યના છે. મહાપુરુજી એમને અગ્રક્રમ આપી દીધો છે. હવે આ કીર્તનનો સેવા સાથે જો સંબંધ વિચારીએ તો એક કાપડ હોય, એમાં તાણાવાણા હોય, તાણો જુદો છે, વાણો જુદો છે, પણ બંને ભેગા થઈ અને કાપડ બને છે, તો જ કાપડ સુંદર લાગે છે. એમ આપણે ત્યાં આ કીર્તન અને સેવા એ તાણાવાણાની જેમ ગૂંથાયેલા છે. મંગળામાં આપણે જોઈએ, મંગળામાં શ્રી ઠાકોરજી જાગે તે પહેલાથી જ આપણે ત્યાં કીર્તન ગાનનો પ્રારંભ થતો હોય છે, અને શયનની ઝાંખી પછી ઠાકોરજી પહોળે તે બાદ પણ કીર્તન ગાનની એક પરંપરા છે. શુદ્ધ પ્રેમયુક્ત આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણા પ્રભુ પણ પુષ્ટિસ્થ જ છે, અને એ પુષ્ટિસ્થ પ્રભુ એમના ગુણગાનથી રીજે છે. જો દસમ સ્કંદના સુબોધિનીજીની શરૂઆત થઈ તે પહેલાં લાલન જ શ્રી વલ્લભના પર્યંકમાં બિરાજીને શ્રી વલ્લભની ચીબુકને હાથ લગાડીને આજ્ઞા કરે છે કે વલ્લભ, તમે મારું ગાન ક્યારે કરશો, અર્થાત દસમ સ્કંદની સુબોધિની ક્યારે ચાલુ કરશો. તો આમ આ પુષ્ટિસ્થ પ્રભુ એ એવા નિસ્વાર્થ પ્રેમથી ખૂબ રીજે છે, અને આ કીર્તનોમાં ઈશ્વરનું મહાત્મ્ય હોય છે, ઈશ્વરના ગુણગાન હોય છે. આમ
પ્રભુની પ્રસન્નતા માટે કીર્તન સર્વાધિક માધ્યમ છે. અહીંયા પ્રભુની પ્રસન્નતાનો ઉલ્લેખ એટલા માટે કહું છું કે સંગીત તો છે, પણ એમાં બી આપણે જો મૂળો વિચાર કરીએ તો એક સંગીત એવું છે કે જે જન સમુદાયને રાજી કરે છે, જન સમુદાયને આનંદિત કરે છે. એક સંગીત એવું છે કે જે આત્માને કે અંતઃકરણને પ્રસન્ન કરે છે, અને એક સંગીત એવું છે કે જે પ્રભુના માટે હોય છે. પ્રભુના માટેના સંગીતના પણ બે નાના નાના વિભાગ છે. એક પ્રકાર પ્રભુને રીઝવવાનો એવો છે કે જ્યાં એ પ્રભુને કીર્તનના માધ્યમથી રીઝવીને કંઈક પ્રાર્થના હોય છે, કંઈક જોઈએ છે, પ્રભુને રાજી કરીને પ્રભુ પાસે માગવાની એમાં એક વૃત્તિ હોય છે, પ્રાર્થના હોય છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ પ્રકારમાં આ ગીત, આ સંગીત કે આ પ્રભુના ગુણગાન એ માત્ર ને માત્ર પ્રભુના સુખ માટે છે, પ્રભુને પ્રસન્ન કરવા માટે છે. એમાં એ કીર્તન કરનારને પોતાનો કોઈ સ્વાર્થ કે કોઈ લાલચ હોતી નથી. તો આ એક વિશેષ પ્રકાર શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોસાઈજીએ કીર્તન શૈલીમાં મૂક્યો છે. હવે જ્યારે સન્મુખ સેવામાં આપણે કીર્તન ગાઈએ છીએ ત્યારે એ કીર્તન જે ગાયો તે સાંભળીએ પણ છે. એટલે આથી નવધા ભક્તિમાં જે બતાવ્યું શ્રવણ કીર્તન સ્મરણ ઇત્યાદિ, તો નવધા ભક્તિ પૈકીની કીર્તન ભક્તિ આપણે કીર્તન ગાન કરતા અને શ્રવણ ભક્તિ એ જ કીર્તન આપણે ગાઈએ છીએ. એટલે શ્રવણ અને કીર્તન થયું અને અનુસરમાં ભગવદ્ ગુણાનુવાદ કીર્તન દ્વારા કરીએ છીએ, તો સ્મરણ ભક્તિ પણ આવી ગઈ. તો આમ શ્રવણ કીર્તન સ્મરણ આ ત્રણેય ભક્તિનો સીધો સંબંધ શ્રી મહાપુરુષે બતાવેલા આ પથમાં કીર્તનો દ્વારા છે. હવે આપણે ટૂંકામાં જોઈએ કે કીર્તન છે શું. તો આ જે કીર્તન છે એ મર્યાદા માર્ગી કીર્તન ભક્તિ નથી. અહીંયા તો આપણા અષ્ટ સખાઓ જે મહાપ્રભુજી ગોસાઈજીના સેવકો છે એ મહાપ્રભુજી ગોસાઈજી આજ્ઞા કરતા દર્શન ખુલે, મહાપ્રભુજી ગોસાઈજી આજ્ઞા કરે કે કીર્તન કરો, તો એ સાથે જ મહાપ્રભુજી અને ગોસાઈજીના અનુગ્રહથી પ્રમેય બલથી ઠાકોરજી એ સમયે આપણા આ કીર્તનકારોની નજર સમક્ષ જે કંઈ લીલા કરતા એ લીલાનું ગાન તાત્કાલિક આપણા ભક્ત કવિઓ કરતા હતા. જે જોયું તે ગાયું. એટલે આપણું કીર્તન મર્યાદા માર્ગીય કીર્તન કરતા જુદું છે. આપણા કીર્તનમાં મહાપ્રભુજી ગોસાઈજીની કૃપાથી આપણા અષ્ટછાપ કીર્તનકારોએ ભક્ત કવિઓએ જે સમયે પ્રભુએ જે પ્રકારની લીલાનું દર્શન કરાવ્યું તે પ્રકારની લીલાનું ગાન કરેલું છે. તો આ મર્યાદા માર્ગીય પ્રકાર કરતા અહીંયા આ કીર્તન જુદા પ્રકારનું છે. દાખલા તરીકે સુરદાસજીને ભૌતિક દ્રષ્ટિ નથી, પણ અંતઃકરણના ચક્ષુ ખુલ્લા હતા. એટલે જ્યારે ગોસાઈજીના બાળકો નાના હતા ત્યારે એમને મનમાં થયું કે ભાઈ આ સુરદાસજીને ભૌતિક દ્રષ્ટિ નથી તો કીર્તનો કેમ ગાય છે. તો એક વખત લાલનને શણગાર થતા હતા, ટેરો હતો, અને આ બાળકોએ સુરદાસજીને આજ્ઞા કરી કે તમે કીર્તન ગાઓ. તો આ તો ગુરુના બાળકોની આજ્ઞા એટલે ગુરુ આજ્ઞા. સુરદાસજી વિચારે છે અંતઃચક્ષુથી કે હજી તો ટેરો ખુલ્યો નથી અને લાલનને અંદર શણગાર થાય છે, નવનીત પ્રિયજીને શણગાર થાય છે અને મને આજ્ઞા કરી છે મારે ગાવું છું, પણ આજ્ઞાથી એટલે ગાયું તો કરું. તો એ વખતે નવનીત પ્રિયજી નિરાવરણ હતા, એમને સ્નાન ઇત્યાદિ ચાલતા હતા એટલે કોઈ વસ્ત્ર ધારણ નહોતા કર્યા, પણ જે જોયું તે ગાયું. એટલે સુરદાસજીએ તરત જ ગાયો કે દેખ્યો રી આજ હરિમય નંગમ નંગા, આમ પ્રભુ બિલકુલ અનાવરણ છે, એવું કીર્તન સુરદાસજીએ ગાયું. ત્યારે ગોસાઈજીના બાળકો પણ પ્રસન્ન થયા કે ગોસાઈજી ઉપર કેટલી બધી કૃપા શ્રી મહાપ્રભુજીની અને ગોસાઈજીની છે. તો આ રીતે આપણે ત્યાં જે જોયું તે ગાયું,
અને આ કીર્તન માટે આપણે જે વૈષ્ણવ છીએ તેના માટે અને આપણે જે પુરુષાર્થો કરીએ છીએ એના માટે પુષ્ટિમાર્ગમાં 5નો અંક ખૂબ જ પ્રબળ છે. દાખલા તરીકે આપણા માર્ગમાં 5 તત્વો શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને વ્રજભૂમિ. એવી રીતે આપણું શરીર એ પંચમહાભૂતનું છે, આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. આપણામાં 5 પ્રાણ છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો આ 5ના એક સમન્વયમાં આપણે પુષ્ટિમાર્ગને જોઈએ તો પુષ્ટિમાર્ગ પાસે 5મ વેદ છે, પુષ્ટિમાર્ગ પાસે 5મ પુરુષાર્થ છે અને પુષ્ટિમાર્ગ માટે 5મ વર્ણ છે. પુષ્ટિ સંપ્રદાયના જે કીર્તનો છે એ 5મ વેદ તરીકે ઓળખાય છે. વ્યાસજીએ જે એક વેદ હતો એના 4 પ્રકાર કર્યા, તો એ 4 વેદમાં ઋષિઓએ સમાધિમાં જે દર્શન કર્યું તેનું વર્ણન છે. તો એ 4 વેદ હતા. અહીંયા મહાપુરુજી ગોસાઈજીના અનુગ્રહથી ભક્ત કવિઓ જે ગાન કરે છે એ પણ વેદાત્મક છે, કારણ કે વેદો ઠાકોરજીના નિશ્વાસમાંથી પ્રગટ થયા છે. તો અહીંયા કીર્તનો પણ મૂળભૂત તો ભક્તોના હૃદયમાં બિરાજીને ઠાકોરજીએ પ્રગટ કર્યા છે. તો આપણું કીર્તન એ 5મ વેદ છે. વેદ સાહિત્યના સર્જક કૃષ્ણ છે, ઋષિઓ તેનું દર્શન કર્યું છે. એ જ રીતે આપણા પુષ્ટિસ્થ ભક્તોના હૃદયમાં બિરાજી ઠાકોરજીએ કીર્તન કરાવ્યા છે. હવે આ આપણા પ્રભુ રસાત્મક છે, રસો વૈસહ. ઠાકોરજીના દરેકે દરેક અંગ એ રસાત્મક છે. હવે આ જે રસ છે એના 2 સ્વરૂપ હોય. રસ એટલે જલ તરીકે પણ આપણે રસને ઉપયોગમાં લઈએ. જલના 2 સ્વરૂપ હોય ને, એક તો પ્રવાહી સ્વરૂપ છે અને બીજું ઘન સ્વરૂપ છે. તો આ રસ એ ઘનીભૂત હોય, દ્રવીભૂત હોય. હવે ઠાકોરજી જ્યારે બિરાજતા હોય રૂપાત્મક રીતે ત્યારે તો આ રસના ઘન સ્વરૂપ છે. અને પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજી રસાત્મક પ્રભુ અને કીર્તન પ્રગટ કરે છે ત્યારે એ કીર્તન દ્વારા રસાત્મક પ્રભુ દ્રવીભૂત થઈને પ્રગટ થાય છે. આમ કીર્તન એ પ્રભુનું દ્રવીભૂત સ્વરૂપ છે. હવે શાસ્ત્રોએ 4 પુરુષાર્થ બતાવ્યો કે જે મસ્ટ, જે પુરુષ છે જેને જીવન મળ્યું છે, મનુષ્ય જીવન, એને 4 કાર્યો તો ચોક્કસ કરવાના એવું આપણું વેદ બતાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પુષ્ટિમાર્ગમાં આ 4 પુરુષાર્થો છે, પણ 4 પુરુષાર્થોની ઉપર શ્રી મહાપ્રભુજી એક અહમ પુરુષાર્થ મૂકે છે અને એ પુરુષાર્થ છે પુષ્ટિસ્થ પ્રભુની ભક્તિ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ જે વેદે બતાવ્યા અને મહાપુરુજી અંદર 5મ પુરુષાર્થ ઉમેરે છે એ આપણા પુષ્ટિસ્થ પ્રભુની ભક્તિ. તો આ 5 પુરુષાર્થ આપણે જોયા. હવે 5 વર્ણ. તો ગીતામાં ઠાકોરજી 4 પ્રકારની વર્ણ બતાવે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હવે પુષ્ટિ સંપ્રદાયમાં આ 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણનો જીવ મહાપુરુજીની ગોસાઈજીની શરણે આવ્યો પછી આ વર્ણ ત્યાં રહેતી નથી, એ માત્ર વૈષ્ણવ બની જાય છે. અને એટલે જ આપણા પુષ્ટિમાર્ગમાં ન માત્ર હિન્દુઓ, મુસ્લિમો પણ મહાપુરુજી ગોસાઈજીના શરણે આવેલા છે. પક્ષીઓ પણ આ માર્ગની અંદર ગોસાઈજીના સેવકો થયેલા છે. તો આજે આપણે મહાપુરુજી ગોસાઈજીના સેવકો છે, આ જે સેવકો છે એના માટે સુરદાસજી કહે છે 5મ વર્ણ સ્થાપી. એટલે આ 5મ વર્ણ એટલે મહાપુરુજી ગોસાઈજીના સેવકો, આ 5મ વર્ણ ભક્ત એ શ્રી મહાપુરુજીએ આપણામાં સ્થાપી છે. આમ આ 5મ વર્ણના જીવનો 5મો પુરુષાર્થ ભક્તિ સિદ્ધ કરવા 5મ વેદ એટલે કીર્તનો એ પરમ અને ચરમ સાદર છે. અને અહીંયા તો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોકુળોત્સવજી મહારાજ નામે વચનામૃત વાંચ્યા હતા ત્યાં પણ ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે આપણે ત્યાં તો જ્યાં સ્વર છે એ ઈશ્વર સુધી લઈ જાય છે. આ આપણા કીર્તનની તાકાત છે. હવે પુષ્ટિમાર્ગીય કીર્તનનું થોડુંક આપણે શાસ્ત્રીય વિવરણ પણ જોઈએ.
કે આ આપણી કીર્તન શૈલી જે છે એ કીર્તન શૈલી ધ્રુપદ અંગની શૈલી છે. શાસ્ત્રીય સંગીતમાં ગાનના ગાનની શૈલીઓ હોય તો આ ધ્રુપદ અંગની શૈલી છે, એ ભારતીય સંગીત શૈલીનું જ એક અંગ છે. આને એ વખતે એ યુગમાં દેવાલયો તથા રાજ્યોનો આશ્રય મળેલો, તેથી એ સમયમાં 15મી સદીમાં જ્યાં મહાપ્રભુજી ભૂસાજી બિરાજ્યા એ સમયમાં આ જે સંગીત છે ધ્રુપદ એનો ખૂબ ખૂબ વિકાસ રાજ્યાશ્રય અને ધર્માશ્રય થયેલો હોવાથી જોવા મળે છે ઇતિહાસમાં. હવે આપણે જે ધ્રુપદ શૈલી છે એ પણ સંગીતના પુસ્તકોએ 4 પ્રકારની બતાવી છે. એક છે ગૌગરહારી, બીજી નૌહારી, ત્રીજી ડાગોર અને ચોથી ખંડારી. તો 4 પ્રકાર જે વાણીના છે, ગોબરહારી, નૌહારી, ડાગોર અને ખંડારી. તો પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપુરજીના સંપ્રદાયમાં ગૌગરહારી શાખા, ગૌગરહારી વાણીનો સ્વીકાર શ્રી મહાપુરજી ગુસાઈજીએ કરેલો છે. હવે ધ્રુપદ શૈલી એટલે ટૂંકમાં આપણે જોઈએ, કારણ કે જે શૈલીમાં આપણે આ કીર્તનો સાંભળીએ છીએ, કરીએ છીએ, એ વિશે થોડોક શાસ્ત્રીય જ્ઞાન લેવાનો પ્રયત્ન કરીએ. તો ધ્રુપદ શૈલી એટલે શું? તો જે કીર્તન શૈલીમાં પ્રથમ મુખ્ય પંક્તિ ધ્રુપદમાં નિબદ્ધ હોય. ધ્રુપદમાં નિબદ્ધ એટલે શું હોય? કે પ્રત્યેક તુકના અંતે તે પંક્તિ ફરી ફરી ગાવામાં આવે છે. દાખલા તરીકે મંગલરૂપ નિદાન સાવરો, મંગલરૂપ નિદાન, જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલરૂપ નિદાન. તો અહીંયા આપણે જા દિન તે હરિ ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ, પાછા મૂળ પંક્તિ પર આવી ગયા, સાવરો મંગલરૂપ નિદાન. તો આવી રીતે પ્રથમ પંક્તિ છે એનું આપણે પ્રત્યેક તુકના અંતે આવર્તન કરીએ છીએ. આ ધ્રુપદ શૈલીની વિશિષ્ટતા છે, અને ધ્રુપદ કહેવાય. હવે આ ધ્રુપદ ગાનમાં સ્થાયી, અંતરો, સંચારી અને આભો એવા 4 પ્રકારના ભેદ હોય છે. સામાન્ય રીતે એમાં કીર્તનમાં સામાન્ય રીતે 4 કડી હોય, ત્યાં 2 એના પદ હોય, 2 ચરણ હોય, જે ક્રમશઃ સ્થાયી, અંતરો, સંચારી અને આભોગમાં રચાયા હોય છે. પણ આ ધ્રુપદ શૈલીની વિશિષ્ટતા છે કે એને ગાવા માટે ઓજસ ભરેલો સભર અવાજ હોય તો જ એ ગાન બહુ જ અપીલિંગ લાગે છે. એટલે પૌરુષત્વ ભરેલો અવાજ હોય એવા ગાયકોમાં આ ધ્રુપદ વધારે વિકસિત છે. હવે પુષ્ટિમાર્ગમાં આ ધ્રુપદ પરંપરાનો આરંભ ક્યારે થયો? પુષ્ટિમાર્ગમાં તો કેટલાય કીર્તનો ઉપલબ્ધ છે, પણ સૌ પ્રથમ કીર્તન આપણને કુમનદાસજી દ્વારા શ્રી મહાપ્રભુજીએ પ્રાપ્ત કરાવ્યું છે. મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનનાથજીને ગિરિરાજજી ઉપર પાઠ પધરાવ્યા, રામદાસજીને સ્વરૂપ સેવા સોંપી અને કીર્તન સેવા કુમનદાસજીને સોંપી, અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપ્યો, કુમનદાસજીને બીજે જ દિવસે કીર્તન માટે મોકલ્યા. અને મેં કહ્યું એમ ઠાકોરજીએ કુમનદાસજી સમક્ષ જે લીલા કરતા હતા તે લીલા પ્રગટ કરી દીધી, અને આપણને પુષ્ટિમાર્ગનું પ્રથમ કીર્તન મળ્યું. સાંજે કે સાંજે બોલતી યારે, બિલાવળ રાગ હતો, ધમાર તાલ હતો. સાંજે કે સાંજે બોલે તિહારે, સાંજ કે સાંજે બોલે તિહારે, રજની અનત જાગે મન મોહન, આય નિપટ સવારે, સાંજ કે સાંજે બોલે તિહારે, આતુર ભય નીલપટ ઓડે, પીરે બસન બિસરાય, કુંભનદાસ પ્રભુ ગોબર ધન ધર, ભલે જુ બચન પ્રતિ
પારે સાંજ કે સાંજે બોલ તિહારે આતુર ભય નીલપટ ઓડે પીરે બસન બિસારે કુબન દાસ પ્રભુ ગોવર ધન ધર ભલજુ બચન પ્રતિ પારે સાંજ કે સાંચે બોલ તિહારે. તો આ રીતે પ્રથમ કીર્તન પ્રગટ થયું ધ્રુપ શૈલીનું. અહીંયા સાંજ કે સાંચે બોલ તિહારે આ પ્રથમ જે પંક્તિ છે એને સ્થાયી કહેવાય. રજની અનંત જાગે નંદનંદન આયે નિપટ સવારે અને અંતરો કહેવાય. આતુર ભયે નીલપટ ઓડે પીરે બસન બિસારે આ સંચારી થયું. અને કુંભનદાસ પ્રભુ ગોવર ધન ધર ભલે જો બચન પ્રતિભારે તો આ આભોગ થયો. તો આ ધ્રુપદ પરંપરા છે એનો થોડો મેં પરિચય આપવાનો પ્રયત્ન કર્યો. અને વલ્લભની કૃપાથી કુંભનદાસજીને તરત જ જે અનુભવ થયો એનું વર્ણન કર્યું. સીધી નિકુંજ લીલાનું દર્શન થયું અને માબુજી પણ રાજી થઈ ગયા કે કુંભનદાસ ખૂબ જ તમારા પર ગોવર્ધનરાજની કૃપા છે કે તમને આજે તરત જ આવી નિકુંજ લીલા જ્યાં પ્રવેશ કેટલો બધો દુષ્કર છે એના દર્શન પ્રભુએ કરાવ્યા. હવે મેં શરૂઆતમાં કહ્યું કે આ માર્ગ મહાપુરુષે ભાગવતમાંથી પ્રગટ કર્યો છે. શ્રી ભાગવત સુધા દધિ મતકે અપનો પથ પ્રગટ જણાયો. તો આ જે માર્ગ છે એને સ્વાભાવિક છે મહાપુરુષે ભાગવત સાથે સાંકળ્યો હોય, ભાગવતમાંથી જ પ્રગટ કર્યો છે. તો આપણે આ કીર્તન અને ભાગવતનો પણ સંબંધ જરા જોઈ લઈએ. તો મેં આગળ કહ્યું કીર્તન એ ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવત એ ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ છે. એટલે બંને વચ્ચે ગાઢ સંબંધ છે. શ્રી વલ્લભે ભાગવત રૂપી પિયુષ સમુદ્રનું મંથન કર્યું અને આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ આથી સ્વરૂપ અને કીર્તન સેવા, સ્વરૂપ સેવા અને કીર્તન સેવા એના મૂળ છે ને એ શ્રીમદ ભાગવત રૂપી સાગરના તળિયા સુધી બિરાજે છે. આટલો બધો ઊંડાણ શ્રીમદ ભાગવતનું આ માર્ગમાં મહાપુરુષજીએ વણી લીધું છે. શ્રી ભાગવતમાં કૃષ્ણ લીલાનો વિસ્તાર છે. કીર્તનોમાં આ જ વર્ણન વિસ્તૃત પણ છે, અધિક પણ છે. શ્રી કીર્તનમાં શ્રી ભાગવત શાસ્ત્રની સંગતિ તો છે જ, પણ સાથે સાથે આપણા ભક્તોએ મહાપુરુષજી ગોસાઈજીની કૃપાથી લીલાનો જે અનુભવ કર્યો છે એ પણ અહીંયા સંમિલિત છે. આમ ભાગવત કરતાં પણ કીર્તન સાહિત્યમાં આ બધા ભક્તોને થયેલા અનુભવો વધારે ઊંડાણમાં ઉતર્યા છે, જે ભાગવત કરતાં પણ કંઈક વિશેષ અધિકતા કીર્તનો આપણે બતાવે છે. લીલા વિહારી શ્રી કૃષ્ણે વિવિધ લીલાઓના દર્શન ભક્ત કવિઓને વિભિન્ન સમયે કરાવ્યા છે અને એ અનુભવ જે આ કીર્તનકારો અને ભક્તોને થયો તેમાંથી આ કીર્તનો પ્રગટ થયા છે. એટલે આ અનુભવ માટે આ બધા જ કીર્તનકારોના અંતઃચક્ષુ જાગૃત રહેતા, જે મેં હમણાં સુરદાસજીના પદમાં આપને સમજાવ્યું છે. હવે આ કીર્તનો સાથે ભાગવત આપણે જોડીએ છે તો ભાગવતમાં વેણુ ગીત છે. એ વેણુ ગીતને આપણે જો સમજીએ તો ઠાકોરજીએ વેણુ નાદ કરી સુધા એમાં પૂરિત કરી. ઠાકોરજી તો વનમાં છે અને જે પ્રિય વ્રજભક્તો છે એ તો ગોકુલમાં છે, અને વનમાં રહીને ઠાકોરજી જે વેણુ નાદ કરે છે સુધા પધરાવીને એ ગોકુલમાં રહેલા વ્રજભક્તોના કર્ણ દ્વારા હૃદયમાં ઉતરે છે અને એ હૃદયમાં ઉતરીને સમગ્ર શરીરની અંદર એ વ્યાપી જાય છે અને પરિણામે ઠાકોરજીનું સ્વરૂપ પ્રગટ થઈને એ જ ગોપીજનોના મુખમાંથી હૃદયસ્થ ઠાકોરજી જે ગીત પ્રગટ કરાવે છે એ વેણુ ગીત છે. તો એ ભાગવતનું વેણુ ગીત એ આપણા અષ્ટસખાઓએ ગાયેલા કીર્તનો એ પણ વેણુ ગીતનો જ પ્રકાર છે. કારણ કે ગુસાઈજી મહાપ્રભુજી નામ નિવેદન રૂપી વચન અમૃત સુધા જ એનું જ પૂરણ આ વ્રજભક્તોના કર્ણમાં કર્યું છે અને એ દૈવી જીવોને એ વેણુનાદ આ બંને આચાર્યોએ સંભળાવ્યો, તેથી એ બધા જ ભગવદીય બન્યા. જેમ ગોપીજનોનો અધિકાર મળ્યો એમાં ભગવદીયો
એ પણ બધા અધિકારી બન્યા અને પ્રભુના ગુણાનુવાદ કરવા લાગ્યા. અરે સુરદાસજી અને પરમાનંદાસજીને જોઈએ તો જે વખતે મહાપ્રભુજીના શરણે ગયા તે વખતે મહાપ્રભુજી તો આ બંને રત્નોને શ્રી ભાગવતના દસમ સ્કંદની અનુક્રમણિકા જ સંભળાવી એમના હૃદયમાં સ્થાપી દીધી છે. ફલતઃ આ બંને ભક્તો આ કીર્તનના વિશ્વમાં કીર્તન સાગર તરીકે પંકાયા. સુરદાસજીએ તો પ્રથમ કીર્તન જ વ્રજ ભયો મહેરી કે પૂત જબૈયા બાત સુની સુની આનંદે લોક ગોકુલ ગણિત ગુની. એટલે ઠાકોરજી પ્રગટ થયા જે નંદ મહોત્સવની લીલા તામસ પ્રકરણનો પહેલો જ અધ્યાય નંદ મહોત્સવ પ્રમાણ પ્રકરણનો પ્રેમ જન્માવતો પ્રભુની આ લીલા. તો જેવા મહાપ્રભુજીના શરણે ગૌઘાટ ઉપર ગયા દસમ સ્કંદનું સ્થાપન કર્યું એ સાથે જ સુરદાસજીએ નંદ વ્રજ ભયો મહેરી કે પૂત એ પદની શરૂઆત કરીને કીર્તન ગાતા ગાતા મહાપ્રભુજીના સામર્થ્યથી ભગવાનની કૃપાથી ગોપીજનોના ઘર સુધી પહોંચી ગયા અને એ ઘરમાં રહેલા ગોપીજનોની ક્રિયાનું વર્ણન કરે ત્યાં મહાપ્રભુજીએ રોક્યા કે બસ સુરદાસ ભાઈ અટકી જાઓ, કારણ કે ગોપીજનોના ઘરમાં પ્રવેશવાનો બધાનો અધિકાર નથી. સુન સુર સબન કી યહ ગતિ જો હરી ભજન ભજે. મહાપ્રભુજી ગોસાઈજી કીર્તન દરમિયાન કોઈ જગ્યાએ બોલ્યા નથી. બે કે ત્રણ પ્રસંગો આપણા ત્યાં એવા છે કે જ્યાં મહાપ્રભુજી ગોસાઈજીએ અષ્ટ સખાઓને રોક્યા. બસ આ જન્માષ્ટમીના વર્ણન વખતે મહાપ્રભુજીએ સુરદાસજીને રોક્યા છે. એવી રીતે ગોવિંદ સ્વામીએ પણ જ્યારે શ્રી ગોવર્ધન રાય લાલા ગાયો અને ઠાકોરજી એ લીલા કરતા કરતા ધમા લીલા કરતા કરતા સંતાઈ ગયા, ગોવિંદ સ્વામીને દર્શન ના આપ્યા, ત્યારે એ ટૂંક ગોસાઈજીએ પૂરી કરી કે પરમાનંદાસજી કીર્તન ગાતા હતા, પેલા રાણી આવ્યા, ઠાકોરજીએ માણું ખોલ્યું અને એમને જે મુશ્કેલી રાણીને પડી ત્યારે પરમાનંદાસજીને દયા આવી અને ઠાકોરજીને કહ્યું કે કોણ અહીંયા ખેલવે કી રીત. ત્યારે મહાપ્રભુજી રોક્યા છે કે પરમાનંદાસજી આપણે તો દાસજી આવું ન કહેવાય પ્રભુને, ભલી અહીંયા ખેલવે કી રીત. તો આ આપણા પુષ્ટિસ્થ પ્રભુને રીઝવતા આપણા પુષ્ટિસ્થ ભક્તોએ ગાયેલા કીર્તનની અદ્ભુતતા મેં અહીંયા આપની સમક્ષ વર્ણિત કરી. હવે આ કીર્તનોનું વર્ગીકરણ પણ આપણા મહાનુભાવોએ કર્યું છે. એમાં બે રીતે વર્ગીકરણ થાય, એક તો સ્થૂળ અને બીજા સૂક્ષ્મ. તો જે સ્થૂળ પ્રકાર છે એમાં પ્રભુ જાગે ત્યારથી પહોળે તે લીલાના નિત્ય કીર્તનોનો આપણે ત્યાં પ્રકાર છે. જન્માષ્ટમીથી પવિત્રા અને રાખી સુધીના વર્ષ દરમિયાનના ઉત્સવો બારમાસી કીર્તનો, વસંત પંચમીથી ડોલ સુધી ગવાતા વસંત ધમારના પદો, આ બધો કીર્તનનો સ્થૂળ પ્રકાર. સૂક્ષ્મ પ્રકાર તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના આ આધારિત પદો છે તેને આપણા મહાનુભાવ સૂક્ષ્મ પ્રકાર કહે છે. દાખલા તરીકે આપણે વલ્લભનું પદ છે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. તો અહીંયા વલ્લભના મધુર અંગોનું વર્ણન છે એટલે આ અહીંયા કીર્તનમાં સ્વરૂપ ભાવના વણાઈ ગઈ. ત્યાર પછી આપણે છાક લીલામાં મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. તો અહીંયા આ કીર્તનમાં જે છે તે લીલા ભાવના આ કીર્તનની અંદર વણાઈ ગઈ. જ્યારે ખંડિતા હિલક વગેરે જે પદો છે એમાં ભાવ ભાવના વણાઈ ગઈ છે, જેમાં એક કરતાં વધારે પણ ભાવનાઓ ઘણી વખત કીર્તનમાં સંભવી શકે છે. હવે મહાપુરુષોએ બીજો પ્રકાર પણ વર્ગીકરણનો બતાવ્યો છે. સન્મુખમાં ગવાતા પદો એ માત્ર સેવા સમયે આપણે ગાઈએ, સેવા દરમિયાન જે સન્મુખમાં ગવાય તે બધા પદો એટલે સન્મુખમાં ગવાતા પદો, અને અનોસરમાં એટલે સ્મરણના પદો તો તે પદો સન્મુખમાં આપણાથી ન ગવાય, આવી એક આ માર્ગની ડિસિપ્લિન છે, આ માર્ગની એક શિસ્ત છે. એટલે આપણે જ્યારે અનુસરમાં હોઈએ, પ્રભુ સન્મુખ નથી પીરાજતા, ત્યારે શિક્ષા વિનંતી મહાત્મ્ય દીનતા આશ્રય આ બધા પદોનો ગાન કરવાનો આપણે ત્યાં પ્રકાર છે. વર્ગીકરણનો ત્રીજો પ્રકાર પણ મહાનુભાવ બતાવે છે કે સન્મુખમાં ગવાતા કેટલાક કીર્તનોમાં બાળલીલા છે તો તે નંદાલયની ભાવના છે, અને કેટલાક કીર્તનોમાં કિશોરી લીલા છે તો ત્યાં નિકુંજ યુગલ સ્વરૂપની વિહારની ભાવના છે. તો આમ આપણા કીર્તનોમાં પણ આમ જુદા જુદા ભાવાત્મક વર્ણનો આપણને આથી જ જોવા મળે છે. હવે કીર્તનની ભાષા તો આપણા ગોવર્ધનનાથજીને
વ્રજ ભાષા બહુ પ્રિય છે, કારણ કે વ્રજના ઠાકુર છે ને, એટલે વ્રજ ભાષા આપણા ગોવર્ધનરાજીને ખૂબ ગમે છે. મહાભુજીના ઘરમાં પહેલાં સંસ્કૃતમાં બોલવાનો એક રિવાજ હતો, પણ એક વખત શણગાર આપતા આપતા, શણગારની પેટીની જરૂર પડી, ગુસાઈજી શણગાર આપતા હતા લાલનને, શણગારની પેટીની જરૂર પડી, પાસે નાના નાના બાળકો બિરાજેલા હતા અને આપણે આજ્ઞા કરી કે મંજુષા માનય તમે પેટી જઈને શણગારની લઈ આવો. રઘુનાથજી તરત ઊભા થયા, પણ સંસ્કૃત ભાષામાં આજ્ઞા હતી, ખ્યાલ ના આવ્યો કે હું શું લઈ જાઉં. અંદર ગયા, હું જો નહીં લઈ જઈશ તો ભાઈઓ પણ હશે મારા ઉપર અને ગુસાઈજી મહારાજને થશે કે મારું કામ ના થયું પિતૃચરણને, એટલે એમને આંખમાંથી આંસુ આવ્યા. તો તરત મહાવરુજી પ્રગટ થયા અને અધરામૃત મુખમાં આપ્યું અને નામરત્ન કે સ્તોત્ર પ્રગટ કરતા આ બાળક રઘુનાથજી બહાર આવ્યા. ત્યારે મહાપુજી કીધું કે તમે આ મંજુસામ આને આ પેટી તમે લઈ જાઓ શણગારની. પણ એ વખતે ગોવર્ધનરાજજી ગુસાઈજીને આજ્ઞા કરી કે કાકાજી આપણા ઘરમાં બ્રજ ભાષાનું ચલણ હોવું જોઈએ, એટલે આ બધા કીર્તનો પણ બ્રજ ભાષાની અંદર આપણે જોવા મળે છે. જોકે કેટલાક કીર્તનો જયદેવજીના, શ્રી કૃષ્ણજીના સંસ્કૃત ભાષામાં પણ છે, જે સન્મુખમાં પણ ગવાય છે. આપણે ત્યાં જે કીર્તનકારો છે તે અષ્ટછાપ તરીકે શ્રી કૃષ્ણજી માર્ગમાં ઓળખાયા છે અને હિન્દી સાહિત્યના ઇતિહાસમાં આ એક અદ્ભુત ઘટના હતી, અષ્ટછાપની સ્થાપના. એમાં ચાર સેવકો મહાપ્રભુજીના અને ચાર વિઠ્ઠલેશના છે. એ બધાના રહેવા માટે ગિરિરાજજીમાં જુદા જુદા દ્વાર છે, જુદા જુદા દર્શનના તે મુખ્ય કીર્તનકાર છે અને તે બધા જ ઠાકોરજીના શ્રી અંગના જુદા જુદા અવયવમાંથી પ્રગટ્યા છે અને શ્રીજીના આઠ પ્રકારના શ્રીમસ્તકના જે શણગાર છે ને એના ભાવરૂપ છે અને શ્રીના સખા અને સખીરૂપ પણ આ આઠે ભક્તો છે. હવે આપણે ત્યાં જોઈએ છીએ કે અષ્ટછાપ સિવાયના પણ ઇતર ભક્ત કવિઓના પણ કીર્તનો શ્રી ગુસાઈજીએ અંગીકૃત કર્યા છે. આ એક આપણા સંપ્રદાયની વિશિષ્ટતા છે કે પ્રભુ પ્રસન્ન થાય કોઈ પણ રીતે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, તો એને પણ શ્રી ગુસાઈજીએ સ્વીકાર્યું છે. હવે આ કીર્તનમાં રાગનો વિચાર કરીએ, કારણ કે પ્રભુને પ્રસન્ન કરવાના છે ને, તો કીર્તનમાં રાગનો વિચાર કરીએ તો પ્રભુના સુખનો વિચાર કરીને સવારથી સાંજ સુધીના રાગોનો ક્રમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ ગોઠવ્યો છે. સવારના રાગો જુદા, બપોરના જુદા, સાંજના જુદા. તો આ બધા રાગો એટલા માટે કે શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે. શાસ્ત્રીય સંગીતનો આધાર સીધો કાલ સાથે છે, સમય સાથે છે. એટલે અમુક રાગોનું જે ચલણ છે એ રાત્રિના સમયે જ હોય, અમુક રાગનું ચલણ સવારના જ હોય. આ બધું શાસ્ત્રીય સંગીતના ગ્રંથોમાં બધું લખ્યું છે કે અમુક રાગ અમુક સમયે જ ગવાય. દાખલા તરીકે ભૈરવ છે એ સવારે જ ગવાય, કે સારંગ છે બપોરે જ ગવાય, કે કેદાર છે એ રાત્રે જ ગવાય. આવી એક રાગની વ્યવસ્થા આ રાગોના સંગીતના શાસ્ત્રોમાં ગોઠવાયેલી છે અને આપણે પણ એ સંગીત સાથે સંકળાયેલા હોવાથી મહાભુજી ગુસાઈજીએ આ વ્યવસ્થા રાખી છે. એટલે સવારથી સાંજ સુધીના આપણે ત્યાં રાગો એટલા માટે અલગ અલગ ગવાય છે કે કોઈ એક ચોક્કસ સમયમાં કોઈ એક ગાયેલો રાગ ઠાકોરજીને વધારે પ્રસન્ન કરી શકે. શાસ્ત્રો કહેતા હોય કે ભૈરવ રાગ સવારે ગાઓ અને એ ભૈરવ રાગ જો આપણે રાતના ગઈએ તો ચોક્કસપણે ત્યાં આપણે કાલને માન્ય નથી કરતા તો ઠાકોરજીને એમાં અશુભ થાય. એટલે આપણે ઠાકોરજીની પ્રસન્નતા ખાતર આ પરંપરા સ્વીકારી છે, ત્યાં સુધી કે ઉષ્ણકાળ અને શીતકાળમાં પણ ચોક્કસ રાગોનો ક્રમ હોય છે. મલ્હારના દિવસમાં મલ્હાર જ ગવાય અને વસંતના દિવસોમાં વસંત બહાર ઇંડોલ ગવાય. તો આમ શાસ્ત્રીય સંગીત કરતાં પણ આપણે ઉર્ધ્વીકરણ એ રીતનું પામ્યા કે જે રાગો જે સમયે શાસ્ત્રીય સંગીતમાં ગવાય છે તો ગવાય છે, પણ આપણે ત્યાં વિશિષ્ટતા એ છે કે આ જે મુખ્ય મુખ્ય વસ્તુ આવી કે ભાઈ મલ્હાર છે કે વસંત છે કે ઉષ્ણકાળ છે કે શીતકાળ છે, તો એમાં બી પાછા રાગો આપણે એ ઋતુને અનુસાર ઠાકોરજીની પ્રસન્નતા માટે, દાખલા તરીકે વાત કરું કે ભાઈ સવારમાં મલ્હાર, સવારના આપણે ભૈરવ રાગ ગાયો પણ વસંત ઋતુ આવી તો સવારના આપણે વસંતથી જ કીર્તનો શરૂ કરીશું. સવારના તમે બિલાવલ ગાયો પણ આપણે વર્ષા ઋતુ હશે તો ત્યાં આપણે મલ્હારના રાગથી ઠાકોરજીને રીઝવીશું. તો આમ પુષ્ટિ માર્ગમાં રાગોના જે વહેંચણી છે
એનું પણ ઉર્ધ્વીકરણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આ રીતે બતાવે છે. આપણે ત્યાં જે વાદ્યોને બધું છે, કારણ કે સંગીતમાં તાલ હોય, વાદ્ય હોય, તો આપણે ત્યાં સામાન્ય રીતે ચૌતાલ, ધમાર, તિમતાલ, જપતાલ, આડા ચૌતાલ વગેરે મુખ્યતઃ આ બધા તાલો ગવાતા હોય છે. અને જ્યારે ઠાકોરજીને આરતી થાય ત્યારે કીર્તનોમાં ચલતી આવવાનો એક પ્રકાર આપણે ત્યાં હોય છે. કીર્તનો ઝડપથી ગાઈએ છીએ આપણે, અને સાથે તાલ અને વાદ્યની ગતિ પણ વધી જતી હોય છે. અને વાદ્યોમાં પખાવત છે, વીણા છે, સારંગી છે, ઝાંઝ છે, આજકાલ હાર્મોનિયમ પણ વાદ્યો તરીકે ઉપયોગમાં આવે છે. અને વસંતના દિવસોમાં ચંગ, ઉપંગ, ડફ વગેરે પણ વાગે છે. તો આટલું આ પુષ્ટિમાર્ગીય પંચમ વેદ કીર્તન એને જોયા પછી હવે આપણે તન મનનો વિચાર કરીએ, કારણ કે કીર્તન અને તન મન એ વિષય પર આપણે વિચાર કરતા હતા. પહેલાં કીર્તનને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, હવે તન અને મન. તો તન અને મન એના માટે આપણે જોઈએ તો તન અને મન બંને પ્રસન્ન હશે, સ્થિર હશે, પોઝિટિવ હશે તો જ આપણે ઠાકોરજીની પોઝિટિવલી સેવા કરીશું, ઠાકોરજીની કથા કરીશું. એટલે આપણા પણ તન મન બિલકુલ પોઝિટિવ સ્વસ્થ હોવા તે જરૂરી છે, અને એમાં આ કીર્તન એ ખૂબ જ ઇફેક્ટિવ છે. એટલે પુષ્ટિમાર્ગીય કીર્તનને સ્વીકાર્યું છે. આપણે ત્યાં કીર્તન માટે હવેલી સંગીત એવો શબ્દ પણ પ્રચલિત છે. આપણે ત્યાં આમ તો નંદાલયની ભાવનાથી સેવા છે, નંદબાવામાં નંદબાવાના ઘરે જે સેવાનો પ્રકાર હતો માટે આપણે ત્યાં નંદાલયની લીલાનો ભાવ હોવાથી આપણે ત્યાં હવેલી તરીકે પ્રભુના બિરાજવાના સ્થાનો પ્રખ્યાત છે. આપણે ત્યાં મંદિર તો એક જ છે, એ શ્રીનાથજીનું મંદિર, અને એ બી મહાપ્રભુજીને તો નંદાલયની ભાવના જ કરવી હતી, પણ શ્રીનાથજી બાવાની ઈચ્છા એવી હતી કે 18 વર્ણ મને પૂજે, એટલે એ ઈચ્છાને વશ થઈને મહાપ્રભુજીએ ત્યાં મંદિરની સ્થાપના કરી છે. એટલે આપણા માર્ગમાં મંદિર તો એક જ કહેવાય, શ્રીનાથજીનું મંદિર, બાકી આપણા પુષ્ટિષ્ઠ પ્રભુ જે જે સ્થાનોમાં બિરાજે છે તે બધી આપણે ત્યાં વલ્લભપુરમાં હવેલી તરીકે પ્રખ્યાત ગણાય છે, અને ત્યાં નંદાલયની ભાવના હોય છે. હવે આપણું જે તન છે, તન અને મનની વાત કરીએ તો આપણું તન શેનું બન્યું છે તે બી આપણે જાણવું પડશે, મન શેનું બન્યું છે તે પણ જાણવું પડશે, તો જ આ હવેલી સંગીતની અસર આપણે સમજી શકીશું. તો આ તન છે એ પંચમહાભૂતનું બન્યું છે, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. એનો આ જે એક સંગાથ છે એ સ્થૂળ દેહ તરીકે પણ ઓળખાય છે, અને જ્યાં સુધી એના ચૈતન્ય નથી ત્યાં સુધી આ સ્થૂળ દેહ એ જડ છે. એનામાં ચૈતન્ય આવે પછી જે કાર્ય કરે, માટે આ શરીર એ કાર્ય કરવાના આધારરૂપ છે. આપણું મન, તો ભાગવતમાં એવું કહેવું છે કે મન છે ને એ હૃદયથી મનનું પ્રાગટ્ય થયું છે, તો મનના પ્રાગટ્ય થયા પછી બુદ્ધિનું, ત્યાર પછી અહંકારનું, અને ત્યાર પછી ચિત્તનું પ્રાગટ થયું છે. તો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું પ્રાગટ્ય આપણા શરીરમાં ઠાકોરજીએ આ રીતે કરાવ્યું છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આપણા સંપ્રદાયમાં અંતઃકરણ ચતુષ્ટય તરીકે ઓળખાય છે, અને અત્યારની પરિભાષામાં મનની અંદર બાકીના આ ત્રણે ત્રણ, ચિત્ત, અહંકાર, બુદ્ધિ એનો સમાવેશ થઈ જતો હોય છે. હવે મનનું કાર્ય શું છે? તો મન છે એ ઈચ્છાઓ કરે છે, ચાહે સારી ઈચ્છા હોય કે ચાહે નરસી ઈચ્છા હોય, તો મન એ ઈચ્છાઓનું કાર્ય કરે છે. વલ્લભાચાર્ય ચરણનો પણ આ જ અભિપ્રાય છે કે મન એ સારી નરસી ઈચ્છાઓ, સંકલ્પ, વિકલ્પ એ આપણું મન કરે છે. મન તો એક ઇન્દ્રિય છે, મન મનરૂપિયા ઇન્દ્રિય છે, એનું કાર્ય સંકલ્પ અને વિકલ્પ કરવાનું છે, અને આ દ્વારા વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે ચંચલી મન કૃષ્ણ, મન બહુ અસ્થિર છે, એવું ગીતાજીમાં પણ કહ્યું છે. તો આ મનની ચંચલતાને આપણે દૂર કરવી છે, સાથે સાથે તનને સુદૃઢ રાખવું છે, એના માટે આ હવેલી સંગીત, આપણા કીર્તનો ખૂબ જ આશીર્વાદરૂપ છે. હવે તન અને મનનો સીધો સંબંધ છે, કારણ કે પંચમહાભૂતમાં જે આ સ્થૂળ શરીર કામ કરવા આપ્યું છે, જે આધારરૂપ છે, એમાં પાછું એક સૂક્ષ્મ શરીર છે જે કારણદેહ
અથવા તો વાસના દેહ કે લિંગ દેહ તરીકે ઓળખાય છે. એટલે આ સ્થૂળ શરીર છે દેખાય છે, પણ અંદર એક 17 તત્વોનું સૂક્ષ્મ શરીર ઠાકોરજી આપ્યું છે. દરેક દરેક જીવને જ્યારે પ્રભુથી વિચરિત થયો ત્યારે દરેકમાં આ એક 17 તત્વોનું સૂક્ષ્મ શરીર આત્માની સાથે આપેલું છે.